મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 23 નવેમ્બર શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું દિશિતા પંડ્યા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતમાં ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત ખેડૂતો માટે રાજ્યના ડેપ્યુટી સીએમએ આજે વધારાના સહાય પેકેજની જાહેરાત કરી છે. નીતિન પટેલે 56.36 લાખ ખેડૂતો માટે 3,795 કરોડના સહાય પેકેજની જાહેરાત કરતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. આ સહાય પેકેજમાં જે ખેડૂતોને નુકસાન નથી થયું તેનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આ પેકેજમાં કેન્દ્ર સરકાર દ્વારા 2,154 કરોડ તથા રાજ્ય સરકાર દ્વારા 1,643 કરોડ ખેડૂતોને ચૂકવાશે. મહારાષ્ટ્રમાં ગઈકાલે મધ્યરાત્રિ સુધી શિવસેના, એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો આજે શનિવારે કરશે અને મુખ્યમંત્રી પદે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે બિરાજશે તેવા નિશ્ચિત થઈ ગયેલા કાર્યક્રમને સવારે ભારે આંચકો લાગ્યો હતો. એનસીપીના અજિત પવાર, કે જેઓ વિધાનસભામાં પક્ષના નેતા તરીકે વરાયેલા છે, તેમણે ભાજપને સમર્થન આપતા વેત જ વહેલી સવારે 5-1 વાગે રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન હટાવી લીધું અને મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી તરીકે અજિત પવારે શપથ ગ્રહણ કરી લીધા. જોકે રાજ્યપાલે આ ગઠબંધનને તારીખ 30 નવેમ્બર સુધીમાં વિધાનસભા ગૃહમાં બહુમતી સાબિત કરવા આદેશ આપ્યો છે. આ ઘટનાક્રમના પગલે શિવસેના અને એનસીપીની યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે જણાવ્યું હતું કે ભાજપના નિમ્ન પ્રકારના રાજકીય કાવાદાવા સમગ્ર દેશની જનતા જોઈ રહી છે. ફડણવીસ ગૃહના ફ્લોર પર બહુમતી સાબિત નહીં કરી શકે અને આ સરકારનું પતન થશે તેમ બંને નેતાઓએ જણાવ્યું હતું. પ્રાપ્ત અહેવાલો મુજબ એવું બહાર આવી રહ્યું છે કે ધનંજય મુંડેએ તમામ કાર્યમાં અગ્રીમ ભૂમિકા ભજવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં સ્વચ્છતા અંગે IPSOS રિસર્ચ લિમિટેડ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણના રિપોર્ટમાં જામનગર જિલ્લો સાવ તળિયે છે. દેશના 100 જિલ્લાના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જામનગર જિલ્લાનો નંબર 97મો છે. જોકે હજી મહાનગરપાલિકા કેટેગરીનો રિપોર્ટ આવવાનો બાકી છે. જામનગર જિલ્લાના સ્વચ્છતા અંગેના અતિ નબળા પરિણામ શરમજનક હોવાનું ચર્ચા રહ્યું છે. જામનગર શહેરમાં ડેન્ગ્યુના રોગચાળાના ભરણામાં ધીમે ધીમે રાહત થઈ રહી છે અને ડેન્ગ્યુના દર્દીઓમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. ગઈકાલે જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના 15 કેસ નોંધાયા હતા. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 20 દર્દી ડેન્ગ્યુ ભયમુક્ત થતાં તેમને રજા આપી દેવામાં આવી છે. સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં જામનગર જિલ્લાના 6 ખરીદ કેન્દ્રો પરથી અત્યાર સુધીમાં 1,182 ખેડૂતો પાસેથી મગફળી ખરીદ કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન 159 ખેડૂતોની મગફળી નિયમોનુસાર ગુણવત્તાવાળી નહીં હોવાથી રિજેક્ટ કરવામાં આવી હતી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું નવા ન્યૂઝ સાથે. જય હિન્દ, જય હાલાર.